ધાનેરા તાલુકામાં આ વર્ષે મેઘરાજાએ ખેડૂતો પર રહેમ દ્રષ્ટિ રાખતા ચાલુ વર્ષ દરમિયાન 100 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જો કે વરસાદના કારણે હાલ ધાનેરા તાલુકાના ગામડાથી ગામડાને જોડતા રસ્તાઓ પર ચાલવું જોખમી બની ગયું છે. ધાનેરા તાલુકામાં ચાલુ વર્ષે ભારે વરસાદના લીધે એક ગામથી બીજા ગામને જોડતા પાકા રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. નદી વિસ્તાર પર બાંધવામાં આવેલા પાકા રસ્તા વરસાદના પાણીથી તૂટી જતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ધાનેરાના માલોત્રા ગામથી સોતવાડા ગામને જોડતો રસ્તો અને સેરાથી રામપુરા મોટા નેગાળાથી રાજોડ ગામને જોડતા તમામ રસ્તાઓ રેલ નદી પરથી પસાર થતા હોય તમામ રસ્તાઓ હાલના સમયમાં ધોવાઈ જતા વાહન ચાલકો ભારે હેરાન થઈ રહ્યા છે. પાકા મુખ્ય માર્ગ પર આસપાસના ખેતરોમાંથી આવતું વરસાદી પાણી પસાર થતા રસ્તાઓની સાઈડો તૂટી ગઈ છે. અહીંથી પસાર થતા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક પસાર થવું પડે છે, પરંતુ અજાણ્યા વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ રહ્યા છે. આ સાલ ધાનેરા તાલુકામાં વધારે વરસાદ હોવાને કારણે બધા રસ્તાઓ તૂટી ગયા છે. ધારો કે નેગાળાથી એનાપુર આલવાડા જવા માટે, સેરાથી સિયા માટે, જનાલીથી એડાલ જવા માટે, સિયાથી એડાલ જતો રસ્તો મુખ્ય, એની સાઈડો ધોવાઈ ગઈ છે. રસ્તા બધા તૂટી ગયા છે એટલે કોઈ પણ અકસ્માત થવાની સંભાવના રહે છે. સાઈડો તૂટી ગઈ એટલે ગાડીઓ પણ નીચે ઉતરી જાય એટલે ગાડી પણ નુકસાન જાય એવું છે. પ્લસ કે કોઈ દવાખાનાનું કે કોઈ પ્રેગ્નન્સી લેડીઝ હોય એના માટે હોસ્પિટલ જવા માટે પણ રસ્તો તૈયાર નથી. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે જલ્દી આ સ્મારકામ થાય અને રોડ પણ કમ્પ્લીટ ચાલુ થાય એવી વ્યવસ્થા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. ધાનેરા તાલુકાના એડાલ ગામથી સિયા ગામ તરફ જતો રસ્તો વચ્ચેથી તૂટી જવાના લીધે નાના વાહનો માટે ચોમાસા દરમિયાન આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. તો બીજી તરફ સેરા ગામથી સિયા ગામ તેમજ નાની ડુંગરોલ તરફ જતા મુખ્ય માર્ગ નજીકથી ગત રાત્રે પડેલા વરસાદના પાણીનું ભયંકર વહેણ પસાર થતા પાકો રસ્તો નીચેથી ધોવાઈ ગયો છે. જો કે કોઈ મોટું વાહન આ રસ્તા પરથી પસાર થાય તો અકસ્માત થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ના બને તે માટે ગ્રામજનો હાલ આ માર્ગની રખેવાળી કરી રહ્યા છે, ત્યારે સત્વરે આ તમામ રસ્તાઓનું સમારકામ પણ જરૂરી બન્યું છે. ધાનેરા તાલુકાના મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે, જેથી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્રએ જાગવાની જરૂર છે. આ સાલ ધાનેરા તાલુકામાં 100 ટકા વરસાદ પડ્યો. વરસાદ વધારે હોવાથી બધા રસ્તા તૂટી ગયેલ છે. એમાં અમારે એડાલથી સિયા, સિયાથી લીંબડિયા, પછી સેરાથી ધાનેરા એ બધા રસ્તા તૂટી ગયા છે એટલે અકસ્માતની સંભાવના થોડી વધારે. એટલે અમારે એવી વિનંતી છે કે આ વરસાદનું જલ્દી સમારકામ થાય અને રસ્તા ફરીથી ચાલુ થાય એવી મારી માંગ. આ રસ્તો દર વખતે તૂટી જાય એવા સમાચાર છે? આ વોળો હેડે એટલે દર વખતે તૂટી જાય. વોળાનું પાણી ઊંડું, વોળો 6-7 વખત આવ્યો હોય એટલે રસ્તો તૂટી જાય.